बनासकांठा जिल्लामां आवेल यात्राधाम अंबाजीमां आवेला कोटेश्वर महादेव मंदिर अने आश्रमनो विवाद लांबा समयथी सुप्रीम कोर्टमां चाली रह्यो हतो। जे सुप्रीम कोर्टना आदेश मुजब कोटेश्वर महादेव मंदिरनो चुकादो अंबाजी माता देवस्थान ट्रस्ट तरफ चुकादो आवता 6 महीनामां कब्जो अंबाजी मंदिरने सौंपवामां आदेश सुप्रीम कोर्ट द्वारा करवामां आव्यो हतो। सुप्रीम कोर्टनो 6 महीनानो समयगाळो पूरो थता आजरोज अंबाजी मंदिरना अधिकारी साथे पोलीस काफलो कोटेश्वर मंदिर खाते आवी मंदिर अने आश्रमनो कब्जो अंबाजी मंदिरना आधीन लीधो हतो। यात्राधाम अंबाजी नजीक आवेला आराश्री देवस्थान ट्रस्टनी मालिकीने कोटेश्वर मंदिरनो कब्जो 6 महीनामां खाली करवानो सुप्रीम कोर्टे आदेश कर्यो छे। पाछला केटलाય વર્ષોથી મહંત દ્વારા હક દાવા કરવામાં આવ્યા હતા, જેની પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની જીત થઈ હતી। આ અંગેની વિગતો આપતા આરાશુરી દેવસ્થાનના ટ્રસ્ટના વડીલ સુરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં મંદિર તરફે ચુકાદો આવ્યો છે અને 6 મહિનામાં તેમને કબજો ખાલી કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે। કોટેશ્વર મહાદેવનું મંદિર પણ પ્રવાસીઓને ઘણું પ્રખ્યાત છે। આ સ્થળ અંબાજીથી આશરે 5 કિમી દૂર આવેલું છે। અહીં મંદિરની સાથે ગૌમુખ કુંડ આવેલો છે, જે સરસ્વતી નદીનો ઉદ્ગમ સ્થાન મનાય છે। અંબાજી મંદિરે આવતા ઘણા પ્રવાસીઓ કોટેશ્વર પણ જતા હોય છે। જે કોટેશ્વર મહાદેવ મંદિર તથા આશ્રમ મહંત શ્રી વિશ્વંભરદાસજીના હસ્તક હતો અને જેના દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તથા વિશ્વંભરદાસજી વચ્ચે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલતી હતી અને જેનો ચુકાદો અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફ આવેલો હતો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 6 માસમાં અમે કોટેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમનો કબજો ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો। તેઓ દ્વારા ખાલી ના થતાં આજરોજ અમારા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખી આ પજેશન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વિશેષ પ્રોસેસમાં મંદિર તરફથી જ પૂજા અર્ચના થશે અને જે અહીંયા પરંપરાથી જે અહીંયા સેવા આપતા હતા એ લોકો પોતાની સેવા આપી શકશે। અત્યારે વિશ્વંભરદાસજી એમના આશ્રમમાં હાજર છે અને મહંતને જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એ ચાલુ રાખવામાં આવશે મહંતની।